गुड मॉर्निंग बाळ मित्रो, અને આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 3 કમ્પ્લીટ કર્યો, બરાબર છે? હવે જુઓ, એની અંદર જે સમ્સ હતા એની જેવા થોડા આપણે બીજા સમ્સ ની પ્રેક્ટિસ કરીએ, બરાબર છે? બીજા થોડા સમ્સ શીખીએ. જુઓ, સો છે ફર્સ્ટ, 280 મીટર્સ લોંગ એરપોર્ટ ટ્રેક ઉપર એકની પાછળ એક 40 મીટર્સ ની લોંગ કેટલા એરોપ્લેન સ્ટોપ કરી શકાય? સો કીધું છે ટ્રેક, કેટલો ટ્રેક લોંગ હતો? એરપોર્ટ ટ્રેક 280 મીટર્સ લોંગ હતો, બરાબર છે? હતો ને 280 મીટર્સ લોંગ એરપોર્ટ ટ્રેક છે, એની ઉપર 40 મીટર્સ લોંગ, એટલે કે 40 મીટર્સ લોંગ, એક પ્લેન ની લેન્થ 40 મીટર્સ હોય તો 40 મીટર્સ લોંગ એવા કેટલા પ્લેન એકની પાછળ એક સ્ટોપ કરી શકાય? જુઓ, તમને યાદ હોય તો આપણે નર્મદા બ્રિજ, યાદ છે ને નર્મદા બ્રિજ? ઓકે, તો નર્મદા બ્રિજ પર તમને યાદ છે ને, નર્મદા બ્રિજની લેન્થ કેટલી હતી? 756.82, એના ઉપર આપણે 5 મીટરની બસ સ્ટોપ કરી હતી, બરાબર છે? તો એવી કેટલી સ્ટોપ થાય એ આપણે શોધ્યું હતું, તો એનો આન્સર હતો 151 બસ સ્ટોપ કરી શકાય. બસ એ સમ્સમાં આપણે શું કર્યું હતું, કોઈને ધ્યાન છે? હા, શું કર્યું હતું? ડિવિઝન. ઓકે, વેરી ગુડ. તો જુઓ, અહીંયા શું આપેલું છે? પહેલા તો 280 મીટર્સ લોંગ એરપોર્ટ ટ્રેક, બીજું શું આપ્યું છે? 40 મીટર્સ લોંગ એરોપ્લેન. બરાબર છે? જો 280 મીટર્સ લોંગ એરપોર્ટ ટ્રેક છે અને 40 મીટર્સ લોંગ એરોપ્લેન છે, તો 40 મીટર્સના કેટલા એરોપ્લેન આપણે 280 મીટર્સ ટ્રેક પર સ્ટોપ કરી શકીશું? તો કરશું અહીંયા 280 ડિવાઈડ બાય 40, 280 ડિવાઈડ બાય 40, 0 જશે, 0 જશે, જશે કેટલા? 28 ડિવાઈડ બાય 4. હવે તમને બધાને 4 નો ટેબલ્સ આવડે જ છે, તો અહીં આપણે સમ કાઉન્ટ કરીશું. 28 ડિવાઈડ બાય 4, 4 વન ઝા 4, 4 ટુ ઝા કેટલા? 8, 4 થ્રી ઝા 12, 4 ફોર ઝા 16, 4 5 is 20, 4 6 is 20, 4 and 4 7 is 28. Are we going to get? So 8 minus 8, 0, 2 minus 2, 0. So kitla plane ubhare se? 7. તો 280 મીટર્સ લોંગ એરપોર્ટ ટ્રેક ઉપર એકની પાછળ એક 7 એરોપ્લેન સ્ટોપ કરી શકાય. કેટલા? 7, બરાબર. ચલો જુઓ સેકન્ડ નંબર શું છે. સ્મિથ તેના સ્મોલ બ્રધર ક્રોન, મધર, ફાધર એન્ડ ગ્રેન્ડફાધર તથા ગ્રેન્ડમધર સાથે ઝૂમાં ફરવા જાય છે. શું? સ્મિથ તેના નાના ભાઈ ક્રોય, એના માતા પિતા, દાદા દાદી સાથે ક્યાં ફરવા જાય છે? ઝૂમાં, પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જાય છે. ત્યાં એન્ટ્રન્સ ફીસ માટેની ટિકિટ પ્રાઇસ નીચે મુજબ છે. આપણે ઝૂમાં જઈએ તો પહેલાં એન્ટ્રન્સ ફીસ તો લેવી જ પડે ને, બરાબર છે? ટિકિટ તો લેવી જ પડે ને, તો જ આપણને અંદર એન્ટ્રી આપે. જુઓ શું છે, તો અહીંયા ચિલ્ડ્રન પર્સન, બરાબર છે? ચિલ્ડ્રન તો 40 ઇયર્સ સુધીના જે બાળકો છે, બરાબર છે? 40 ઇયર્સ, બરાબર છે? સુધીના, એટલે કે 14 વર્ષ સુધીના જે બાળકો છે ને, એની ફીસ, એની ટિકિટ પ્રાઇસ 60 રૂપીસ છે. પછી જુઓ, પછી ને મોટા વ્યક્તિ તો 60 ઇયર સુધીના, એટલે કે 60 વર્ષ સુધીના જે છે, એટલે 15-60 વર્ષ સુધીના માટે 90 રૂપીસ, અને લાસ્ટ છે 60 ઇયર્સથી ઉપરના, એટલે 60 વર્ષથી ઉપરના માટે 50 રૂપીસની પ્રાઇસ છે, બરાબર? એન્ટ્રન્સ ફીસ ની આ પ્રાઇસ આપેલી છે. જુઓ શું કહે છે, જો સ્મિથની એજ
હવે બધાની એજ આવી રહી છે સો જો સ્મિતની એજ 14 યર્સ કેટલી 14 યર્સ તેના ગ્રેન્ડમધરની 59 યર્સ અને તેના ગ્રેન્ડફાધરની 63 યર્સ ના હોય તો ફેમિલીએ ટોટલ હાઉ મચ રૂપીસ પે કરવા પડે જુઓ શું કીધું છે સ્મિતની એજ 14 યર્સ 14 વર્ષ છે તેના દાદીની ગ્રેન્ડમધર એટલે કે તેના દાદીની 59 યર્સ ઓલ્ડ છે ત્યારબાદ તેના ગ્રેન્ડફાધર એટલે કે દાદાની 63 યર્સ છે બરાબર તો ફેમિલીએ ટોટલ કેટલા રૂપીસ પે કરવા પડે જુઓ કોણ કોણ કહ્યું હતું સ્મિત બરાબર પછી એનો સ્મોલ બ્રધર એની માતા એટલે કે મધર ફાધર ત્યારબાદ બીજું કોણ ગ્રેન્ડફાધર એન્ડ ગ્રેન્ડ મધર બરાબર આટલા જણા ઉપર ગયા હતા હવે તમને સ્મિતની સ્મિતની એજ કઈ કીધી છે કેટલી 14 યર્સ હવે સ્મોલ બ્રધર સ્મિતની એજ 14 યર્સ કીધી સ્મોલ બ્રધરની કીધી નથી અને મમ્મી પપ્પાની પણ કીધી નથી પણ જો તમને શેની કીધી છે ગ્રેન્ડ મધરની ગ્રેન્ડ મધર એટલે કે દાદીની કેટલી છે 59 બરાબર છે તો દાદીની ઉંમર 59 છે અને ગ્રેન્ડ ફાધર એટલે કે દાદાની એટલે 63 છે બરાબર છે હવે જો ટોટલ કેટલા રૂપીસ પે કરવા પડશે પહેલા તો અહીંયા આપણે જોઈએ કે ચિલ્ડ્રન બરાબર છે બાળકોની સંખ્યા તો સોરી ચિલ્ડ્રન બાળકોની એટલે કે 14 વર્ષ 14 યર્સ સુધીના જે ચિલ્ડ્રન હોય છે એમને માટે 60 રૂપીસ છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્મિત અને તેનો સ્મોલ બ્રધર એટલે સ્મિત 14 યર્સનો છે અને એનો ભાઈ એના કરતાં નાનો છે સ્મોલ છે તો 14 વર્ષથી નીચેનો જ હશે બરાબર તો એની ટિકિટ પણ 60 રૂપીસ જ હશે તો 2 × 60 રૂપીસ 2 6 કેટલા થશે 12 અને 0 નો 0 તો સ્મિત અને તેના સ્મોલ બ્રધરની ટિકિટ પ્રાઇસ કેટલી થઈ 120 રૂપીસ એન્ટ્રી ફીસના હવે જુઓ શું કીધું છે મધર અને ફાધર જુઓ અહીંયા તમને ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધરની એજ આપેલી છે પણ મધર ફાધરની આપી નથી પણ સૌથી પહેલાં અહીંયા તમે ધ્યાન આપો અહીંયા જો તો ગ્રેન્ડમધરની 59 છે બરાબર તો 59 કરતાં મધર અને ફાધરની તો ઓછી જ હશે એમની કરતાં નાના જ હોય ને બરાબર છે તો 59થી નીચે તો આપણે અહીંયા જોઈએ તો 60 યર્સ સુધીના બરાબર છે 60 યર્સ 15 થી લઈને 60 યર્સ સુધીના યર્સ સુધીનાની ફીસ એન્ટ્રી ફીસ કેટલી છે 90 રૂપીસ તો જો કોણ કોણ આવશે મધર ફાધર આ મધર ફાધર એન્ડ ગ્રેન્ડ મધર તો 3 × કેટલા 90 રૂપીસ 3 × 9 કેટલા થશે 27 × 0 ના 0 તો મધર ફાધર એન્ડ ગ્રેન્ડ મધરની ટિકિટ કેટલી થશે 270 રૂપીસ હવે કોણ રહ્યું ગ્રેન્ડ ફાધર રહ્યા ને બરાબર તો 60 યર્સની ઉપરની ટિકિટ કેટલી છે 50 રૂપીસ છે તો અહીંયા લખાશે 1 × 50 રૂપીસ 5 × 5 એન્ડ 0 નો 0 કેમ કેમ કે 63 ગ્રેન્ડફાધરની એજ ખાલી 60 અપ છે એટલે અહીંયા એક જ પર્સન આવશે હવે શું પૂછ્યું છે આપણને ટોટલ પૂછ્યું છે તો બધાને આપણે શું કરશું એડિશન કરશું 120 + 270 + 50 અહીંયા સમ સમ કરો 120 + 270 +
50. चलो जीरो अंदर जीरो अंदर जीरो ऐड करो कितना था से जीरो टू नी अंदर सेवन ऐड करो कितना था है टू नी अंदर सेवन ऐड कर सो तो नाइन नाइन नी अंदर फाइव ऐड करो कितना था है यस 14 नो 4 कैरी 1 चलो 1 नी अंदर 1 ऐड करो 2 एंड 2 नी अंदर 2 ऐड करो तो कितना था से 4 तो टोटल एमने 440 रुपीस एंड एंट्रेंस फीस ना चुकवा पड़े हवे जोइए आगळ जो थर्ड नंबर सो छे जो सुरेश बाइक में 1 लीटर पेट्रोल पूरा तो 40 किमी फरी सके जो ते 6 लीटर पेट्रोल पूरा तो कितना किलोमीटर फरी सके सो के छे सुरेश बाइक नी अंदर 1 लीटर केटलो 1 लीटर पेट्रोल पुरावे तो 40 किलोमीटर फरी सके जो 1 लीटर पेट्रोल पुरावे तो 40 किलोमीटर फरी सके बराबर छे जो ते 6 लीटर केटलो 6 लीटर पेट्रोल पुरावे तो केटला किलोमीटर फरी सके जो पदो पड़े सो 1 लीटर पेट्रोल वन लीटर पेट्रोल में कितनों 40 किमी फराय 40 किलोमीटर फराय माटे 6 लीटर पेट्रोल में केटला चलो क्रॉस गुणाकार करना 40 into 6 divide by 1 अबे जो 40 into 6 बराबर से 4 6 ना केटला थाई 4 6 ना राइट 24 and 0 ना 0 तो 240 किलोमीटर तो 6 लीटर पेट्रोल पुरावे जो सुरेश बाइक में 6 लीटर पेट्रोल पुरावे तो कितना फरसे 240 किलोमीटर फरी सके फ्रेंड्स आज बस आटलूज फरी पाछे मळीशु नवा वीडियो साथे त्यां सुधी बाय.